નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 આપણો વિષય છે વિજ્ઞાન, એમાં આપણા ચેપ્ટરનું નામ છે કોલસો અને પેટ્રોલિયમ. પેજ નંબર જે તમારી ટેક્સ્ટ બુક છે એનું પેજ નંબર 56 તમારે બધાએ જોવાનું છે. કોલસો અને પેટ્રોલિયમ એટલે કે શું, જો આપણને ખબર છે કે કોલસો આપણને પેટ્રોલિયમની જે પેટ્રોલિયમ સાથે આપણને મળે છે, એટલે કે જે કોલસો હોય છે એના દ્વારા આપણે પેટ્રોલિયમ પ્રાપ્ત કરીએ છીએ, અને પેટ્રોલમાંથી જે આપણે જે નકામો પદાર્થ હોય છે એમાંથી બીજો આપણને જે સાથે પદાર્થ પ્રાપ્ત થાય છે એને આપણે શું કહીએ છીએ, તો કે કોલસો કહીએ છીએ. હવે આપણે ચેપ્ટરમાં જોઈએ, આપણી પાયાની જરૂરિયાત માટે આપણે જુદા જુદા પદાર્થો વાપરીએ છીએ, તેમાં કેટલાક કુદરતમાંથી મળી આવે છે અને કેટલાક માનવ પ્રયત્નોથી બનેલા હોય છે. એટલે કે કુદરતી અને માનવ સર્જિત એવા બે પદાર્થો હોય છે. એની તમારે જો પ્રવૃત્તિ 5.1 છે એની કોષ્ટકની યાદી તૈયાર કરવાની છે કે કુદરતી કયા આપણને જે આપણે રોજિંદા જે જીવન વ્યવહાર છે એમાં આપણે ઉપયોગ કરીએ છીએ, અને માનવ સર્જિત કયા એવા પદાર્થો છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. શું તમે યાદીમાં હવા, પાણી, જમીન અને ખનિજનો સમાવેશ થાય છે? જો હવા, પાણી અને જમીન એ આપણને કુદરતી રીતે મળેલી શું છે, તો કે કુદરત તરફથી એક ભેટ છે. આ બધા કુદરતમાંથી મળતા હોવાથી તેને કુદરતી સંસાધનો કહે છે. જો કુદરતી સંસાધનો અને માનવ સંસાધનો એવા બે ભાગ પડતા હોય છે, જે કુદરત તરફથી મળતા હોય એને કુદરતી સંસાધનો, અને જે માનવ તરફથી મળતા હોય એને માનવ સંસાધન કહેવામાં આવે છે. એટલે કે માનવ દ્વારા જે ઉત્પન્ન થયા હોય છે એને માનવ સંસાધન કહેવામાં આવે છે. શું માનવ પ્રવૃત્તિને લીધે હવા, પાણી અને ભૂમિનો નાશ થઈ શકે છે? તો કે જો હા, આપણે માનવીય છે એટલે કે માનવી છે એ કોઈ પણ પ્રવૃત્તિ એટલે કે કોઈ પદાર્થ બનાવે છે, તો એ બધી જો આવી જમીનને દાખલા તરીકે અત્યારે ચારે બાજુ આપણે જમીન હોય છે, અહીંયા મકાન ઉત્પન્ન એટલે કે મકાન ઊભા કરીએ છીએ, તો એ મકાન છે એ કોઈ માનવ દ્વારા તૈયાર કરવામાં આવે છે, પણ એને કારણે શું થાય છે, તો કે જમીનને નુકસાન થાય છે. એટલે કે જે ખેતરલાયક જમીન હોય છે એના ઉપર શું કરવામાં આવે છે, અત્યારે મકાન ઊભા કરવામાં આવે છે, તો કે માનવ પ્રવૃત્તિ દ્વારા જે કુદરતી તરફથી આપણને જે વસ્તુ મળેલી હોય છે એને નુકસાન થઈ શકે છે. બધા સંસાધનોને કુદરતમાં પર્યાપ્તના ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનોને મુખ્ય બે જૂથમાં વહેંચવામાં આવે છે, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. પુનઃપ્રાપ્ય એટલે કે શું, જેનો એક વખત ઉપયોગ કર્યા પછી પાછો એને ઉપયોગ કરી શકે તો એને પુનઃપ્રાપ્ય કહેવાય, અને પુનઃ અપ્રાપ્ય એટલે કે શું, જેનો એક વખત ઉપયોગ કર્યા પછી પાછો એનો ફરીવાર ઉપયોગ કરી શકતા નથી તેને પુનઃ અપ્રાપ્ય પદાર્થ કહેવામાં આવે છે. આ સંસાધનોને કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે, જેમ અને માનવ પ્રવૃત્તિ દ્વારા તે ખલાસ થાય તેમ નથી. સૂર્ય પ્રકાશ અને હવા, જો આપણે સૂર્યનો પ્રકાશ આજે વાપરી હોય તો કાલ પાછો આપણે બીજી વખત વાપરી શકીએ. હવા છે, આજે આપણને હવા મળી હોય તો કાલે આપણને મળી શકે છે. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંશોધન, આવા સંશોધનનું પ્રમાણમાં કુદરતમાં શું હોય છે, મર્યાદિત હોય છે, તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા શું થઈ જાય છે, ખલાસ થઈ જાય છે. આવા સંશોધનનું ઉદાહરણો જંગલો, વન્યજીવો, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો આપણે એમાં શું કરી શકીએ, સમાવેશ કરી શકીએ છીએ. એવું અનુમાન કરો કે પાત્રમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સંપૂર્ણ પ્રાપ્ય જથ્થો દર્શાવે છે. દરેક જૂથની વપરાશની પદ્ધતિઓ જુદી જુદી હોઈ શકે. શું કોઈ પણ જૂથમાં આગળની પેઢી ખૂબ લાલચુ હતી? એવું પણ બને કે કોઈ જૂથમાં શરૂઆતની પેઢી પછીની પેઢીનો ખ્યાલ તરીકે તેમના માટે થોડું બચાવીને પણ રાખે. જો કોલસો અને પેટ્રોલિયમ છે, જો અત્યારે જો પેટ્રોલ છે એકદમ મોંઘું મળે છે, આજની થોડાક વર્ષોની પછીની પેઢી એટલે કે આપણી આવનારની પેઢી છે એને જો આપણે પેટ્રોલ એ લોકોને કેવી વસ્તુ છે એ જો આપણે અત્યારે એટલો બધો ઉપયોગ કરતા રહીશું તો આવનારી પેઢીને પેટ્રોલ એટલે કે શું એ પણ ખબર પડશે નહીં. એટલે જો અત્યારે બધા શું કરે છે, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધવા લાગ્યો છે, એને કારણે શું થઈ જાય, તો કે એક તો પેટ્રોલનો છે એ જથ્થો છે એમનામ થોડોક જળવાઈ રહે અને આપણી આગળની પેઢીને એની વિશે જાણકારી મળે અને એ પણ એનો શું કરી શકે, ઉપયોગ કરી શકે. અને એક તો શું થઈ જાય, તો કે વાયુ પ્રદૂષણ ઓછું થશે એના કારણે. આ પ્રકરણમાં આપણે કેટલીક અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા કુદરતી સંસાધનોનો આપણે વાત કરવાની છે, તો કે પેટ્રોલ એ છે. જો પેટ્રોલ છે આજે આપણે તમારે કોઈ બાઇક હોય એની અંદર તમે પેટ્રોલ પુરાવ્યું તો કંઈ વર્ષ સુધી પેટ્રોલ ચાલે નહીં, થોડોક સમય થાય એટલે એ પેટ્રોલ પાછું તમારે બીજી વખત નવું હોય છે એ પુરાવવું પડે છે, તો કે પેટ્રોલ છે એ પુનઃ અપ્રાપ્ય જથ્થો છે. કોલસો છે, હવે કોલસાનો તમે એક વખત ઉપયોગ કરી નાખ્યો તો હવે કોલસો પાછો બીજી વખત તમે ઉપયોગ કરી શકો છો, તો કે કોલસાનો પણ આપણે બીજી વખત ઉપયોગ કરી શકતા નથી.
સંસાધનો જેવા કે કોલસમ, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વિશે અભ્યાસ કરીશું. તે સજીવોના મૃતદેહના અવશેષો એટલે કે અસીમમાંથી બનેલો હોય છે. તમને કોઈ પૂછવામાં આવે કે કોલસો અને પેટ્રોલિયમ કેવી રીતના બને છે, તો કે સજીવોના મૃતદેહ હોય છે, એ શું થાય છે, જમીનમાં ભળી જાય છે અને હજારો વર્ષની પ્રક્રિયા થાય છે. પછી જો ત્યાં જો આપણે પેટ્રોલિયમ અને કોલસો આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે, ખાણોમાંથી, તો એ કેવી રીતના પ્રાપ્ત થાય છે, તો કે હજારો વર્ષની એમાં પ્રક્રિયા થાય છે. અને જે માનવ મૃતદેહ હોય છે એવી જગ્યાએ દાટવામાં આવે છે, એના અસીમો હોય છે, એના કારણે એમાંથી શું થાય છે, આપણને આવી વસ્તુઓ મળે છે. એટલે જ તે બધાને અશ્મિભૂત બળતણ કહે છે. પેટ્રોલિયમ અને કોલસો કેવું બળતણ છે, તો કે અશ્મિભૂત બળતણ છે. કોલસો, તમે કોલસાને જોયો જ હશે, એ કેવું હોય, તો કે કાળા રંગનો એક શું છે, તો કે પથ્થર હોય છે, રસોઈ માટે વપરાતા હોય છે, પછી ઘણીવાર રેલવે એન્જિનમાં વપરાતા હોય છે વરાળ ઉત્પન્ન કરવા માટે, પછી તાપ વિદ્યુત મથકમાં પણ એટલે કે વીજળી ઉત્પન્ન કરવા માટે પણ કોલસાનો ઉપયોગ થાય છે. કોલસો ઘણા ઉદ્યોગમાં બળતણ તરીકે પણ શું લેવામાં આવે છે, ઉપયોગ લેવામાં આવે છે. જો કોલસાની એક વાર્તા તમને આપેલી છે, તો કે લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારમાં ગીચ જંગલો હતા, અને કુદરતી આફતને કારણે આ જંગલો શું થયા, તો કે નીચે દટાઈ ગયા અને માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા, અને તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ શું થયો, વધારો. તે આપણને ખબર છે કે નીચે જમીનમાં શું છે, એકદમ ગરમી છે, અને લાંબા સમયની પ્રક્રિયાને લીધે એમાં શું થયું, કોલસો ધીમા રૂપાંતરની પ્રક્રિયા અને કાર્બોનાઇઝેશન નામની પ્રક્રિયા થઈ વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાના લીધે કોલસાને અશ્મિ બળતણ પણ કહેવામાં આવે છે. એટલે કે હજારો વર્ષોની પ્રક્રિયા પછી આપણને શું પ્રાપ્ત થાય છે, તો કે કોલસો. જો તમને ચિત્રમાં આપેલું છે કોલસાની ખાણ, એટલે કે કોલસો શેમાંથી પ્રાપ્ત થાય છે, તો કે કોલસાની ખાણો હોય છે એમાંથી આપણે પ્રાપ્ત કરી છે. જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો સળગે છે. જો એનું અશ્મિ એટલે કે શું થાય, અશ્મિ બળતણ એટલે કે આપણે એને સળગાવવાથી એ વસ્તુ સળગી જતી હોય. મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે, એટલે કોલસામાંથી મુખ્યત્વે કયું વાયુ ઉત્પન્ન થાય છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલટાર અને કોલગેસ મેળવવા માટે ઉદ્યોગમાં કોલસાની ઉપર પ્રક્રિયા થાય છે. તો આપણે ત્રણેય શબ્દો સમજવાના છે કે કોક કોને કહેવાય, કોલટર કોને કહેવાય અને કોલગેસ. તો કે કોક તે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે, તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. જો આ કોલસાના પ્રકારો છે, કોક છે, કોલટાર છે અને કોલગેસ, જો સંપૂર્ણ શુદ્ધ પ્રકાર કયો છે, તો કે કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કરણમાં ઉપયોગ થાય છે. કોલટાર તો એ કાળું ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે, તે લગભગ 200 જેટલા પદાર્થનું મિશ્રણ છે. કોલટારમાંથી મળતી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં ચીજવસ્તુના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે ઉપયોગ થાય છે, અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટક, સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ બનાવવામાં કયા કોલસાનો ઉપયોગ થાય છે, તો કે કોલટાર નામનો જે હોય છે એનો ઉપયોગ થાય છે. પછી પ્લાસ્ટિક પેઇન્ટ્સ હોય છે, ફોટોગ્રાફીના પદાર્થ તથા છત બનાવવા માટેના પદાર્થો વગેરેમાં શેનો ઉપયોગ થાય છે. પછી જો રસ્તા બનાવવા હોય છે એમાં પણ શેનો ઉપયોગ થાય છે, ડામરોનો આપણે ઉપયોગ કરતા હોય છે એની અંદર આ કોલટાર નામનો જે તત્વ હોય છે એ જ ઉમેરવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલટારમાંથી જ બને છે. પછી કોલગેસ હોય છે, તો કે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. તે કોલસા ઉપર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે શું કરે છે, તો કે ઉપયોગમાં લેવામાં આવે છે. તો સૌપ્રથમ 1810 લંડન તથા 1820 આસપાસ ન્યુયોર્કના રસ્તા પરની લાઇટ માટે કોલગેસનો ઉપયોગ થયો હતો. આજકાલ તેને પ્રકાશના સ્ત્રોત તરીકે પણ વાપરવામાં આવે છે. ઉષ્માના સ્ત્રોત તરીકે પણ શું થાય છે, તો કે વીજળી ઉત્પન્ન કરવા માટે પણ એ કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે. અને કયો કોલસો છે એવું તમને પૂછવામાં આવે, તો એ કયો કોલગેસ. જો આપણને એટલી ખબર હોય કે કોલસાનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે, પણ કયો કોલસો છે, કોલસાના પણ પ્રકાર છે, તો કે એ કોલગેસ છે. પછી કોલટાર જો કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે એના વિશે આપણે જોયું. પછી કોક હોય છે એ શું છે, તો કે જે કોલસો હોય છે એનો સંપૂર્ણ શુદ્ધ છે એ પ્રકાર કયો છે, તો કોક. આના પછીનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો હશે, એના આગળનો આપણે જોશું. થેન્ક યુ.